આઈ આઈ, પણ એને ખબર નથી આ આઈ વોલ બની જાય છે. એને ધક્કો મારો તમારા આઈ ને, દેટ મીન તમારા ઈગો ને, તમારા ઈગો ને ધક્કો મારશો એટલે આઈ આમ પડી જશે અને વોલ નીચે ગીર જાય. પછી આ શું બની જાય ખબર છે? બ્રિજ. તમારી લાઈફમાં તમારે કોકના માટે વોલ બનવું છે કે બ્રિજ બનવું છે? જો બ્રિજ બનવું હોય તો તમારી વાણીમાંથી તમારા આઈને કાઢી નાખો, આઈને કાઢી નાખો. જે વધારે પડતું બોલે છે, ઠાણાંગ સૂત્રમાં લખ્યું છે, મોહરીએ સચ્ચ વૈનસ્ય પરિમંથુ, જેને વધુ પડતી બોલબોલ કરવાની આદત છે એ માણસ જિંદગીમાં જૂઠ બોલશે, બોલશે ને બોલશે. માત્ર બોલ શું જરૂર છે વધારે પડતું? સાચું બોલો, રિક્ષામાં મીટર જેમ વધે એમ તમારા હાર્ટબીટ વધે કે ના વધે? રિક્ષામાં મીટર છે એટલે ખબર પડે છે કે આટલા કિલોમીટર આપણી રિક્ષા ચાલી. આ ગળામાં એક મીટર રાખવા જેવું છે. આખા દિવસમાં મારે આટલા જ વર્ડ બોલવાના, આનાથી વધારે બોલવાનું જ નહીં. ઓલું બીપ 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 થાય ખરું એવું, અહીંયાથી બીપ 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 આવું, અને જો 5000 વર્ડ ની તમને બાધા આપું કેટલા વાગે પૂરા થઈ જાય? તમારા થોડા મોડા પૂરા થાય, એમના થોડા વહેલા પૂરા થાય. બે ચીજ બરાબર યાદ રાખો, એક વાણીને મર્યાદિત કરો, બે વાણીમાં મર્યાદા લાવો. શું મીનિંગ? વાણીને મર્યાદિત કરો એનો મતલબ એ કે બને તેટલું ઓછું બોલો, અને વાણીમાં મર્યાદા લાવો એનો મતલબ શું? જે બોલો એટલું સરસ બોલો, એટલું સરસ બોલો. તમને ખબર છે કાણાને કાણો નવ કહીએ, કોઈ કાણો હોય ને કાણો કહેવાય? આ ભારત દેશ જ એવો છે કે જેની પાસે જે ભાષા વૈભવ છે ને એવું આખા વિશ્વમાં ક્યાંય નથી.